शंकराचार्यं केशवं बादरायणं सूत्र भाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः श्रीशङ्करानन्दगुरुपादाम्बुजन्मने सविलासमहामोहग्राहग्रासैककर्मणे। ॐ श्लोक तैरंडस्तत्र भुवनम् तैरंडस्तत्र भुवनम् भोग्य भोगाश्रयोद्भवः भोग्य भोगाश्रयोद्भवः हिरण्यगर्भस्थूलेस्मिन् हिरण्यगर्भस्थूलेस्मिन् देहे वैश्वानरो भवेत् देहे वैश्वानरो भवेत् तैजसा विश्वतां याता तैजसा विश्वतां याता देवतिर्यङ्नरादयः देवतिर्यङ्नरादयः ते पराग्दर्शिनः प्रत्यक् ते पराग्दर्शिनः प्रत्यक् तत्त्वबोधविवर्जिताः कुर्वते कर्मभोगाय कर्म कर्तुं च भुज्यते कर्म कर्तुं च भुज्यते। કઈ વખત આપણે જોયું કે ઈશ્વર પંચમહાભૂત બનાવીને શું કરે છે, પંચમહાભૂતનું સ્થૂળીકરણ એટલે પંચમહાભૂતનું પંચીકરણ, એ પંચીકરણ થવાથી શું થાય છે કે પંચીકરણ કર્યા પછી તૈહી અંડઃ તત્ર ભુવનમ ભોગ્ય ભોગાશ્રયોદ્ભવઃ એમાંથી એ પંચમહાભૂતોમાંથી આખું બ્રહ્માંડ બને છે અને એ બ્રહ્માંડની અંદર ભુવનો બને છે એટલે જુદા જુદા લોક। લાસ્ટ ટાઈમ મેં સમજાવ્યું હતું લોક એટલે શું, લોક કેતે અનુભૂયતે ઇતિ લોકઃ અનુભવના ક્ષેત્રો ધ ફિલ્ડ્સ ઓફ એક્સપિરિયન્સ અનુભવ માટેના સ્થાન અને એ અનુભવના ક્ષેત્રોની અંદર શું બનાવે છે ભોગ્ય ભોગાશ્ચ આશ્રયોદ્ભવ યુ નો ભોગ્ય પદાર્થો ભોગ આશ્રયો ભોગ આશ્રય એટલે ભોગ કરવા માટેનો આશ્રય તથા જીવાત્માનો આશ્રય જીવાત્માને રહેવા માટેનું ઘર શરીર અને ભોગ્ય ભોગાશ્રયોદ્ભવ લોક બનાવ્યા। ખાલી લોક નથી બનાવ્યો, લોકની અંદર ભોગ કરવા માટેના પદાર્થો બનાવ્યા અને ખાલી પદાર્થો નથી બનાવ્યા અને ભોગવવા વાળો જે જીવાત્મા છે એ જીવાત્મા ભોગવી શકે એના માટે શરીરો જે વિષયોનો ભોગ કરવાનો હોય એને અનુરૂપ શરીર હોય એને અનુરૂપ ઇન્દ્રિય હોય અને જેવા કર્મો હોય એવો તમને લોક મળે અને એ લોકને અનુરૂપ ભોગ્ય પદાર્થો મળે। અતિ પુણ્ય હોય પુણ્ય હોય તો ઉત્કૃષ્ટ લોક મળે કે જેથી ત્યાં ભોગ્ય પદાર્થો મળે સુખ મળે વિષય સુખ મળે, પરંતુ
વધુ સારા પુણ્ય હોય તો એનાથી વધારે ઉત્કૃષ્ટ લોક, એમ એમ કરતા કરતા બ્રહ્મલોક સુધીના બધા લોક મળે, જેમાં લોકની પણ ઉત્કૃષ્ટતા છે, ભોગ્ય પદાર્થોની પણ ઉત્કૃષ્ટતા, અને એ ભોગ્ય પદાર્થોને ભોગવવા માટે જે શરીર જોઈએ એ શરીર પણ ત્યાં પ્રાપ્ત થાય, એને અનુરૂપ શરીર જીવાત્માને પ્રાપ્ત થતું હોય છે, અને એ અનુરૂપ શરીર મળ્યા પછી શું કરે છે એ આગળના શ્લોકમાં આવશે. પછી કહે છે હિરણ્ય ગર્ભ સ્થૂલેસ્મિન દેહે, શું બને છે, વૈશ્વાનરો ભવે. સ્થૂળ શરીરમાં વૈશ્વાનર એ સમષ્ટિ સ્થૂળ શરીરાભિમાન હિરણ્ય ગર્ભ વૈશ, એ શું થાય છે, અરે એ વિશ એ વૈશ્વાનર કહેવાય છે. અને જે પેલો એક જ શરીર સાથે અભિમાન ધરાવે છે, તેજસ જે આપણે કહ્યું સૂક્ષ્મ શરીરાભિમાની, એને વિશ્વનું પદ પ્રાપ્ત થાય છે. તેજસા વિશ્વતામ યાતા, એ તેજસો વિશ્વને સ્થૂળ શરીરમાં અભિમાની થાય છે, દેહાત્મ ભાવ ઉભો કરે છે, જેને લીધે દેવતરિયંગ નરાદયઃ, જેને પરિણામે દેવતા પશુઓ અને મનુષ્યો બધા જીવો ઉત્પન્ન થાય છે શરીરાભિમાની ને ભોગવે છે. ત્યાં શું કરે છે તો કે જો આપણે વાંચ્યો શ્લોક, એ બધા વિશ્વ કે જે બધા સ્થૂળ શરીરમાં જન્મ્યા છે તે ભોગાશ્રય એમણે ધારણ કર્યો છે, તે શા માટે કર્યો છે ધારણ, અને ત્યાં શું થાય છે, એટલે બીજા બધા જીવોની તે બધા જીવોને બદલે આપણો જ ગણો, આપણે બધાએ આ શરીર મનુષ્ય શરીર શા માટે ધારણ કર્યું, મનુષ્ય શરીર ધારણ કરીને આ જ જગ્યાએ શા માટે આપણે મોટા થયા. એટલે એવા હોય કે જેનો જન્મ મહારાષ્ટ્રમાં થયો હોય, નાગપુર સોલાપુરમાં થયો હોય, અને જીવવા માટે વડોદરા પહોંચી ગયા હોય, અમદાવાદ પહોંચી ગયા હોય, કોઈ મુંબઈ વાળા અમદાવાદ આવી ગયા હોય, કાઠિયાવાડ આવી ગયા હોય, કાઠિયાવાડ વાળા કોઈ મુંબઈ પહોંચી ગયા હોય, કોઈ અમેરિકા પહોંચી ગયા હોય, આ બધા કેમ પહોંચે છે ત્યાં, કે છે કેટલાય સૌરાષ્ટ્રના લોકો છે હું જાણું છું કે પોરબંદરમાં જન્મ્યા હોય, પેલામાં કઈ હોય ત્યાંના ગામડામાં, ના પહોંચી જાય બરોડા અમદાવાદ સુરત, એના માટે ત્યાં શું કરે છે તો કે તે સર્વે પરાગદર્શિના, આપણી વાત છે એવા છે જન્મથી પરાગદર્શિના. હા પરાગદર્શિના એટલે શું, બાહ્યદર્શિના, એ લોકો વિષયદર્શી છે, એ લોકો માત્ર ને માત્ર વિષયોનું જ દર્શન કરે છે, અચ્છા બહિર્મુખ છે, અને પ્રત્યક તત્વ બોધ વિવર્જિતા, એ લોકો પ્રત્યક તત્વ, પ્રત્યક એટલે આત્મ, આત્મ તત્વ બોધ એટલે જ્ઞાન, એનાથી વિવર્જિતા, એનો એ લોકો શું છે, આત્મતત્વના જ્ઞાનથી રહિત છે, આ સ્વરૂપ એટલે સ્વસ્વરૂપના જ્ઞાનથી વંચિત છે, સ્વસ્વરૂપને ઓળખતા નથી એ લોકો, અને એ બધા કેવા છે, પરાગદર્શિનઃ, એ લોકો પરાગદર્શી છે, એટલે શું, બાહ્યદર્શી છે. આગલામાં જે કહું ને દેવ તેજસા વિશ્વતામ યાતા દેવત્રિયક નરાદય, એટલે દેવતાઓ પશુઓ અને માણસો, આ બધા લોકો શું છે, પરાગદર્શન, એટલે બાહ્યાન એવ વિષયાન પશ્યતિ, એ બધા શું કરે છે, જન્મથી જ બાહ્ય વિષયોને જુએ છે, અને એ લોકો પ્રત્યેક આત્માને જોતા નથી. તમે કઠોપનિષદમાં ભણ્યા હશો માતાજી પાસે, પરાંચી ખાની વ્યતૃણત સ્વયંભૂ તસ્માત પરાંગ પશ્યતિ નાંતરા, કશ્ચિત ધીર પ્રત્યગાત્માન ઐક્ષત આવૃત્ત ચક્ષુ અમૃતત્વ ઇચ્છન. ખાની પરાંચી એટલે ઇન્દ્રિયાણી, ઇન્દ્રિયો ભગવાને કેવી છે,
पराग गच्छन्ति अंचन्ति, इंद्रियो हमेशा बाहर जना रही, दरेक इंद्रियो पोताने बाह्य विषय ने पोताना थी अन्य विषय ने जोवा रही छे। एटले शु श्रोत्र वगैरे, कान आंख वगैरे शब्द ने ज प्रकाशित करे, आंख बाह्य रूप रंग ने ज प्रकाशित करे, नाक बाह्य गंध ने ज प्रकाशित करे, स्पर्शेंद्रिय बाह्य विषय ने स्पर्श प्रकाशित करे, रसनेन्द्रिय बाह्य पदार्थ नो रस ज स्वाद ज तमने प्रकाशित करे, प्राणशिखानी बाहर ज जवा वाळी छे। एटले शु માણસની સ્વાભાવિક પ્રવૃત્તિ બહિર્મુખ છે, માણસ જન્મથી સ્વાભાવિક રીતે બહિર્મુખ છે, એટલે અહીંયા કઠોપનિષદમાં યમરાજા કહે છે પરાંચિખાની વ્યતૃણત સ્વયંભૂ, સ્વયંભૂ એટલે ઈશ્વરે, વ્યતૃણત એટલે હિંસિતવાન પરમેશ્વરે જન્મથી જ જાણે કે માણસની હિંસા કરી નાખી, જાણે કે માણસને મારી નાખ્યો છે, એવું કેમ કહો છો મારી નાખ્યો છે, હિંસા કરી નાખી છે, આવું તમે શા માટે કહો છો? કે મારી નાખ્યો એટલા માટે માણસ મરી જાય પછી એની પાસે જે કંઈ છે એ એને ઉપલબ્ધ ના થાય। મરેલો માણસ એટલે શું? એને એનું પોતાનું કશુંક ઉપલબ્ધ થાય નહીં। કેમ ના થાય? કેમ ના થાય એટલે અહીંયા મરેલો છે એટલે શું? આત્મા નિત્ય પ્રાપ્ત છે, આત્મા સુખ સ્વરૂપ છે, આત્મા પૂર્ણ છે, પણ એને મળતો નથી, એ હંમેશા કેવો રહ્યો છે? બહિર્મુખ છે। જો બહિર્મુખ શબ્દનો અર્થ એ નથી કે બાહ્ય વિષય જોવા માત્ર, એ માત્ર પણ બહિર્મુક્તા નથી। બહિર્મુક્ત એટલે શું? બહાર જ સુખ છે એવું માનવું, બાહ્ય વિષયોમાં જ સુખ છે એ માન્યતાને, એ જીવનની ગણતરીને બહિર્મુક્તા કહેવામાં આવે છે। જન્મથી જ માણસ બહિર્મુખ છે। તમે જરાક જુઓ, નાના છોકરા, બે ત્રણ વર્ષનું છોકરું હોય, એક વર્ષનું હોય, તોય શું એને શું જોઈએ છે? તો કે રમકડા। કેમ રમકડા જોઈએ છે? તો કે સુખી થવા માટે। રમકડું લઈ લો તો શું થાય? દુખી થાય, એ રડે, ચીસકા પાડે, એને દુઃખ થાય। કેમ? એનું સુખનું સાધન તમે છીનવી લીધું। એ માણસ બાળક છે, એને રમકડા કેમ જોઈએ છે? તો કે સુખી થવા માટે। રમકડું ન મળે તો એ કકળાટ કરે, તો કેમ? એને શું થાય છે? તો કે દુઃખ થાય છે। હવે જુઓ, નાનપણમાં રમકડા જોતા હો, થોડા મોટા થયા એટલે બીજા પ્રકારના કોઈક રમકડા એને જોઈએ છે, એનાથી મોટા થયા એટલે બીજા પ્રકારની વસ્તુઓ જોઈએ છે, એને ટીનેજ કેવું થાય એટલે પ્રસાધનના સાધનો જોઈએ, નવા કપડા, એને હવે ઢીંગલા ઢીંગલી રસ નથી। નો ડાઉટ આજકાલ તો કોલેજમાં જનારાને એક ઢીંગલો જોયે છે, જેને ટેડી બેર કહેવામાં આવે છે, રીંછ ને વળગવું હોય, એટલે પણ તને મળશે રીંછ વળગવો, અને એવો વળગશે કે તારે છૂટાશે નહીં। પેલો મહાત્માની કથા છે ને, વૈરાગ્ય માટે કથા આવે છે કે પેલો માણસ ઋષિકેશમાં પેલા બધા બેઠા હતા ને, એક માણસ આમ તણાતો હતો અને કે બચાવો બચાવો બચાવો, એટલે પેલાને એમ કે એને કામળો વળગેલો હતો એમ શરીરમાં, તો કે કામળો છોડી દે ને તર તો આમ આવી જા, તો કે કામળો મન છોડતો નથી મારું, તો કે શું છે? તો કે રીત છે, તો કે હું કામળો સમજીને લેવા ગયો મારી ઠંડી દૂર કરવા માટે, અને રીસ મને વળગી ગયું છે, એટલે હવે મારે એ મને છોડતું નથી। એનીવે, કમિંગ બેક ટુ ધીસ બિઝનેસ, એ રમકડું ના જોયે પણ કંઈક પ્રસાધનના સાધન તો જોયે છે,
એનાથી મોટા થયા હતા કે અમુક કપડા જોવે છે, અમુક ઘરેણા જોવે છે, કે ગાડી જોવે છે, કે બંગલો જોવે છે, કંઈક જોવે છે. હવે તમે કહો મને, કોઈ માં એના છોકરાને એવું કહે છે, બેટા ઢીંગલીથી રમીશ ને તો સુખી થઈશ? કોઈ માં, તમે આ બીજું જો યુનિવર્સલ સત્ય, પહેલા પણ મેં કહ્યું છે કે દરેક બાળકને ચોકલેટ ભાવે છે, તમે આપો એટલે એને ચોકલેટ ખાવી. પણ કોઈ માં એવું કહે છે કે બેટા ખરું સુખ તો છે ને ચોકલેટમાં છે, તું ચોકલેટ ખા તું સુખી થઈ જઈશ, એવું માન જ શીખવાડતું. કોઈ મમ્મી એને એમ નથી કહેતી કે ભાઈ તું ઢીંગલા ઢીંગલી રમીશ તો જ સુખી થઈશ, માટે રમ, એવું કોઈ એને નથી કહેતું. હજુ મોટો થાય ને બીજા પ્રકારના એને રમકડા જોઈતા હોય તો કોઈ મમ્મી શીખવાડતી નથી કે આ રમકડાથી રમીશ તો તું સુખી થઈશ, કોઈ કહેતું નથી. પણ કોણ જાણે કેમ દરેક વ્યક્તિ એવું જ માનીને ચાલે છે કે મને સુખ આમાં મળશે, શેમાં? મારાથી સિવાય અન્ય કોઈ વસ્તુમાં, મારામાં નહીં, મારા સિવાય. કે મારા સિવાય બાહ્ય જગતની કોઈ વસ્તુમાં મને સુખ મળશે. બાહ્ય શબ્દ પણ સમજો, શબ્દો યોગ્ય અર્થમાં સમજવા જોઈએ આપણે. બાહ્ય એટલે અંદર અને બહાર એક સાપેક્ષિત છે. આપણે એમ કહીએ કે મારે ત્યાં તમે આશ્રમમાં આવ્યા હો તો કે મારી લોન ગ્રાસ છે, મારે બહાર છે. બહાર એટલે ક્યાં? કે મારી કુટિયાની બહાર. ઓફિસ છે તો કે એને બહાર છે. બહાર એટલે ક્યાં? તો કે આશ્રમની આ દિવાલ છે એની બહાર. ગાડી તો કોઈ માણસ અમે ગાડી ક્યાં મૂકી? તો કે બહાર છે. બહાર એટલે ક્યાં? તો કે આશ્રમની દિવાલની બહાર. એટલે બહાર જ્યારે તમે કોઈ કહો તો એનો રેફરન્સ પોઈન્ટ શેના સંદર્ભમાં આ બહાર છે અને શેના સંદર્ભમાં અંદર છે. તો અહીંયા કયો સંદર્ભ છે? આ જગત બાહ્ય બહિર્મુખ છે, બહારનું શોધે છે. તો કયું ભેદ રેખા છે જેની એક બાજુ અંદર કહેવાય છે ને બીજી બાજુ બહાર કહેવાય છે? સામાન્ય રીતે આપણે ભેદરેખા શરીરને ગણીએ છીએ. ના, શરીર નહીં, શરીર પણ બહાર છે. કેમ? કે માણસ શરીરમાં સુખ તો જોવે છે. શરીર સુંદર દેખાય તો હું સુખી, શરીર ગોરું દેખાય તો હું સુખી, એટલે તો આ બધા લપેડા ચાલે. મારા શરીર વાળ સરખા દેખાય તો હું સુખી. બહાર એટલે શરીરની બહાર નહીં, શરીર પણ બહારમાં આવી ગયું. અન્ડરસ્ટેન્ડ? શરીર પણ છે, મન પણ છે, બુદ્ધિ પણ છે. બાહ્યર એટલે શું? આત્મા સિવાય બધું. એવરીથિંગ એન્ડ એનીથિંગ અધર દેન ધ સેલ્ફ ઇઝ એક્સટર્નલ. એ બહાર છે. અને બહિર્મુખતા એટલે શું? જે કંઈ બહાર છે, જેની મેં હમણાં વ્યાખ્યા આપી, એનીથિંગ એન્ડ એવરીથિંગ અધર દેન ધ સેલ્ફ, એ બહારમાંથી સુખ શોધવું. એટલે શું? આત્મા સિવાય કોઈ કશાકમાં, પદાર્થમાં, વ્યક્તિમાં, સંજોગોમાં, મનની સ્થિતિમાં, મનના ભાવમાં સુખ શોધવું, પ્રાણની સ્થિતિમાં સુખ શોધવું, શરીરની સ્થિતિમાં સુખ શોધવું. એનો શરીરની સ્થિતિ જુદી, આપણે આશા રાખીએ કે આવું હોય તો હું સુખી, શરીર મારું આવું હોય તો હું દુખી. બધું બહિર્મુખતા છે. શરીર સૌષ્ઠવમાં, મનની અમુક સ્થિતિમાં, મનના અમુક વિચારોમાં, મનની અમુક અવસ્થામાં સુખ શોધવું, એ બધું બહિર્મુખતા છે. અહીંયા માણસે, માણસને ભગવાને જન્મથી બહિર્મુખ બનાવ્યો છે. ઇન્દ્રિયો બહિર્મુખ છે,
એટલે સ્વાભાવિક રીતે બહાર જ જુએ છે, એના જેવું છે. અને એને કે મારી નાખ્યો, ખરેખર મારી નથી નાખ્યો, મારી નાખ્યા બરાબર છે, એના જેવું છે. છોકરું 12માં આવે ને, ઘણા મા બાપો અમે જોયા છે કે 11માંના વેકેશનથી જ ટીવી બંધ કરી, કેબલ કનેક્શન છોડીને ટીવી માળીએ મૂકી દે, કે એક વર્ષ આ ટીવી નથી જોવા. આપણે કોઈએ છોકરાને ભણવા છે અને મેડિકલ ટીમમાં જવા માટે ટકા લાવવા છે વગેરે વગેરે, અને છોકરો રેન્કર પાસ થાય કે આ કર્યું. આવો રેન્કર છોકરો હોય, એના ઘરમાં ટીવી નહોતું, 12માં આવ્યો ને એટલે પપ્પાએ સરસ ટીવી લાવી આપી, જે બધી સ્માર્ટ ટીવી લાવી આપી અને બધી ચેનલ અને પાછું ઇન્ટરનેટ કનેક્શન આપી દીધું, અને એમેઝોન ને આ બધા જે છે પેલા એ કનેક્ટ કરી આપ્યા. એનો અર્થ શું કહેવાય કે છોકરાને બાપુજીએ નપાસ કર્યો, ફેલ કર્યો. હજુ તો પરીક્ષા નથી, પણ ફેલ થવાનો એ નક્કી છે. એમ ભગવાને માણસને મારી નાખ્યો છે. મારી નાખ્યો એટલે શું, એ આત્મા સિવાયનું બધું ફંફોડે છે, એટલે મર્યા બરાબર જ છે. મનુષ્ય શરીર છે એ ખરેખર ધર્મનું સાધન છે. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધન, મૂળભૂત રીતે ધર્મની પ્રધાનતા હોવી છે. અને જો આપણા જીવનમાં ધર્મની પ્રધાનતા હોય તો જ ભગવાન આપણી પડખે છે. રખેને ધર્મ શબ્દનો અર્થ તમે સંપ્રદાય માનતા, અમે તો સ્વામીજી જન્મથી બ્રહ્મ સંબંધ વાળા જ છીએ, મને તો 5 વર્ષે આપી દીધો તો સંબંધ, એ અર્થ નથી. ધર્મ એટલે ફરજ, ધર્મ એટલે કર્તવ્યતા, ધર્મ એટલે મારી મારી પાસેથી આખા સમાજને બીજાને જે અપેક્ષા છે તે પૂર્ણ કરવી, એનું નામ ધર્મ. પોતાનું કર્તવ્યનું પાલન કરવું, એનું નામ ધર્મ. અને જ્યારે માણસ ધર્મ પ્રધાન જીવે ત્યારે ઈશ્વર એની સાથે છે. આ ધર્મ જો મહાભારત આપણે ભગવદ્ ગીતાનો પહેલો શબ્દ છે, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ. આમ તો ધર્મ ક્ષેત્ર કુરુક્ષેત્રનું એડજેક્ટિવ છે, એનું વિશેષણ છે. ક્ષેત્ર એટલે જમીન, રાજ્ય. કુરુક્ષેત્ર એટલે કૌરવોના રાજ્યમાં. રાજ્ય ત્યારે ભારત વર્ષ કેવું હતું, આખું ભારત કે ધર્મ ક્ષેત્ર હતું, ધર્મ પ્રધાન. અર્થાત શું, જે આજે જ મેં ટ્વીટ કર્યું છે, બહુ બધા લોકોએ ફોલો કર્યું, વેદ આપણા દેશની પ્રજા પર રાજાનું શાસન હતું. હિન્દુઓ પર જે તે સમય જે તે રાજા હતા, રાજા ઉપરાંત અને રાજાની ઉપર પણ પ્રજાના હૃદયમાં પણ વેદનું શાસન, વેદના અનુશાસનમાં ભારતીયો જીવતા હતા. રાજા પણ વેદના શાસનમાં જીવતો હતો અને વેદનું શાસન પળાવવા માટે ધર્મગુરુ હતા. રાજસત્તા કરતા ધર્મશ્રેષ્ઠતા ઉપર હતી. એને જ્યારે રાજ્યાભિષેક થાય ને ત્યારે એની પાસે બોલાવવામાં, શું, ધર્મદંડ્યોસ્મિ ધર્મદંડ્યોસ્મિ, હું ધર્મના દંડમાં રહેનારો છું, ધર્મ મને દંડી શકે છે જો હું ધર્મની મર્યાદાઓનું કે ધર્મના પાલનનું ન કરું. પ્રજાના જીવનમાં જીવન વ્યવસ્થામાં રાજાનું એટલું શાસન નહોતું જેટલું ધર્મનું શાસન. અને આપણું શરીર છે ને એ પણ ધર્મ ક્ષેત્ર છે, બંને રીતે ધર્મના શાસનમાં જીવીએ તો આ ધર્મ ક્ષેત્ર છે. ક્ષેત્ર શબ્દ એટલે શું, શરીર પણ છે એનો અર્થ,
इदम शरीरम कौन्तेय क्षेत्रमित्य विधीयते। भगवान आगल तेरमा अध्याय में कह से आ शरीर केव से धर्म क्षेत्र, धर्म क्षेत्र एटले पुण्य क्षेत्र। आ शरीर में अत्यंत पुण्य कर्या से त्यारे प्राप्त थयु से, अने पुण्य करवा माटे जा शरीर से। शरीर माध्यम खलु धर्म साधनम, धर्म नु साधन छे। अने धर्म शा माटे करवो जोईए, ए मोक्ष प्राप्त। मनुष्य जन्म ए मोक्षनो माटे ज भगवाने आप्यो छे, अने ए पाछु कुरुक्षेत्र छे। कुरुक्षेत्र एटले महाभारत थया ज करे छे। क्या? अहींया केवु महाभारत थाय छे? आपणी समझण अने आपणी लागणी, योर कॉग्निशन्स एंड इमोशन्स, योर कॉग्निशन्स एंड योर रिएक्शन्स, योर कॉग्निशन्स एंड योर स्ट्रॉन्ग वैल्यूज। આપણને ખબર હોય પણ પછી જવાબ આવે પણ, બરાબર ડાયાબિટીસના પેશન્ટ જેવું છે। આમ તો મને ખબર છે કે મારા માટે ખાંડ એ ઝેર છે, મારે ખાંડ ન ખાવી જોઈએ, પણ ચોકલેટ આઈસ્ક્રીમ મને બહુ આવે, નેચરલ્સનો લઈ આવ્યા હતા એટલે મારથી ખવાઈ ગયો। આ મહાભારત ખાતા પહેલા મહાભારત થયું જ હતું, બુદ્ધિએ કહ્યું જ હશે કે ના ખવાય, અને પેલું મન કે ખાવું છે। અને આ મહાભારતમાં આપણા મનમાં જે મહાભારતો થાય છે એમાં દુર્યોધનનો વિજય થાય છે, જે અધર્મનું પ્રતીક છે, જે આવેગોનું પ્રતીક છે। માણસ આવેગમાં આવે ત્યારે બીજાનું કેવું અપમાન કરી નાખે, બીજાને કેવું બોલી નાખે, એ અધર્મ છે। માણસને લાગણીઓ, આવેગો, અણસમજો, આગ્રહો, આમ થવું જ જોઈએ, મારે આ કરવું જ છે, જેનું જે થવું થાય, એ બધી વસ્તુઓ જ્યારે આપણા પર શાસન કરતી હોય ત્યારે ધર્મનું શાસન નથી। ધર્મનું પાલન ત્યારે જ થઈ શકે જ્યારે હું મારા આવેગો ઉપર કાબુ ધરાવ, મારી લાગણીઓ મારા વશમાં હોય, મારા વશમાં એટલે મારી સમજણના વશમાં હોય। દે ફોલો માય અન્ડરસ્ટેન્ડિંગ, દે ફોલો માય વિઝડમ, એવું હોય બે, જ્યારે બેની વચ્ચે એકરૂપતા હોય, એલાઇનમેન્ટ હોય, ત્યારે માણસ ધર્મમય જીવન જીવે છે। એના માટે પુરુષાર્થ કરવો પડે, અને ત્યારે આપણે અર્જુન બનીએ। અર્જુને ધર્મમય જીવન જીવ્યો છે, અને આજે સંઘર્ષ એના મનમાં પહેલા થયો, બહાર પછી આવ્યો કે મારે શું કરવું, અને એ સંઘર્ષ જે થયો મનમાં મહાભારત, એ પહેલું મહાભારત મનમાં લડાઈ ગયું। આપણા જીવનમાં રોજ મહાભારત લડાતું હોય છે। આપણે સવારે ઉઠીને પ્રાર્થના કરીએ, સાંજે ઉઠીને પ્રાર્થના કરીએ, એટલા માટે કે હે ભગવાન, તું મારા વિચારોનો સારથી બનજે, તું મારા મન અને બુદ્ધિના સંઘર્ષની અંદર તું મારી રક્ષા કરજે। અને મેં કહ્યું તેમ ભગવાન તો જ સાથે આવે જો ધર્મમય જીવન હોય। ભગવાન હંમેશા દેવતાઓનો જ પક્ષ લીધો છે, આમ તો કહે છે કે બધાય મારા જ છે, મારાથી કોઈ જુદા નથી, તો પક્ષપાત કેમ, આનો કેમ લીધો? એનું કારણ એ છે કે એ લોકો ધર્મમય જીવન જીવ્યા છે, જે માણસનું મૂળભૂત કર્તવ્ય છે। શરીરમ માધ્યમ ખલુ ધર્મ સાધનમ, અને એ માણસ જ્યારે ધર્મમય જીવન જીવે ત્યારે એનું પુણ્ય પરિપાકે ઈશ્વર કૃપા થતા મોક્ષેચ્છા થાય, અને એ મોક્ષેચ્છા થવાથી થયા પછી માણસને એ મેળવવા માટેનો પુરુષાર્થ અને મુક્ત થાય। એટલે મનુષ્ય શરીર છે એ આમ જોઈએ તો એક રીતે એવું કહેવાય કે મોક્ષેચ્છા ઉત્પન્ન કરવા માટે છે, અથવા તો મોક્ષેચ્છાને ટકાવવા માટે, પોતાના ફરજ બજાવવાથી શું મળ્યું, તો કે આ મળ્યું, વૈરાગ્ય જાય, અને વૈરાગ્ય જાય ત્યારે જ માણસ મોક્ષમાં નિષ્ઠ થાય। કથાકારો કહે ને કે જ્યાં સુધી કામ હોય ત્યાં સુધી રામ ન આવી શકે,
આમ હોય ત્યાં રામ નહીં, રામ હોય ત્યાં કામ નહીં. આ તો બહુ ગતકડા કર, સમજો. બુદ્ધિ ધર્મને વરેલી હોય, અને ત્યારે એટલી વરેલી હોય કે અધર્મનું વમળ આવશે, અધર્મ જોર કરે પણ એને શરણે ન જાય, અને નિષ્ઠાપૂર્વક ધાર્મિકતાથી જીવે. એટલે કહ્યું ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્ર, શરીર એ કુરુક્ષેત્ર જ છે, અને એ ધર્મ ક્ષેત્ર છે. ધર્મ પ્રધાનત્વ પ્રધાન ક્ષેત્ર છે, શરીર છે, એ ક્ષેત્રમાં ધર્મને પાસે રહીએ તો કૃષ્ણ આપણી પાસે આવે, કૃષ્ણ આપણા જીવન રથનો સારથી બને, કૃષ્ણ આપણા જીવન રથને યોગ્ય દિશાએ દોરી જાય. આઈ એમ શ્યોર તમે સૌએ આગલા જન્મોમાં કંઈક ધર્મનું પાલન કર્યું છે, કંઈક ફરજો બજાવી હશે, કંઈક સમાજ માટે કર્યું હશે, જેને પરિણામે આ જન્મે વેદાંત શાસ્ત્રનો અભ્યાસ મળ્યો, એટલે મોક્ષ શાસ્ત્ર થઈ ગયું. મોક્ષનો દ્વાર અથવા તો મોક્ષ માટેનું પહેલું સાધન શું છે? તો કે ધર્મ એ સાધન છે, ધર્મ સાધ્ય નથી. એ જે ધર્મ સાધન છે એનું અનુશીલન કરવું હોય ત્યાં જ માણસની ફ્રીડમનો ઉપયોગ છે, અને ફ્રીડમ ઓફ ચોઇસ છે જે માણસને, એનો વિનિયોગ આ રીતે કરે ત્યારે એનું જીવન સાચું થયું હોય. કહેવાય છે પરાગ દર્શિના, હા બહિર્મુખ જ છે, હંમેશા બહાર જ વિચાર કરે કરે. પરાગ દર્શિના પ્રત્યેક આત્મબોધ વિવર્જિતા, હા પ્રત્યેક આત્માના જ્ઞાન રહિત છે, પ્રત્યેક આત્મારૂપી રહે, પ્રત્યેક બોધ વિવર્જિતા, હા આત્મજ્ઞાન નથી અને વિપરીત જ્ઞાન છે. જ્યારે આપણે એમ કહીએ અજ્ઞાન છે આત્માનું, તો સમજો અજ્ઞાન શબ્દ વ્યવહારમાં આપણે જાણતા નથી, અર્થમાં વાપરીએ છીએ. શાસ્ત્રમાં જ્યારે અજ્ઞાન શબ્દ વપરાયો હોય ત્યારે એનો અર્થ જાણતા નથી, નહીં ઉલટું જાણીએ છીએ, એ અજ્ઞાનમાં અર્થ. હું સામે પડેલી દોરડીને ઓળખતો નથી, મને ખબર નથી શું છે, પણ એવું માનવું કે ના ના આ દોરડી તો એ બહુ બહુ જોખમી વસ્તુ છે, આ તો કોબરા છે, ઝેરી સાપ છે, એ વિપરીત જ્ઞાન અજ્ઞાન છે. અહીંયા લોકો અજ્ઞાનથી મોહિત છે, એટલે પોતાની જાતને આનંદ સ્વરૂપ સુખદ સ્વરૂપ જાણતા નથી, પણ જગતમાં જ સુખ છે, બાહ્ય જગતમાં જ સુખ અને શાંતિ છે એવું માનીને આખું જીવન એમનું એ જ ધ્યેયમાં ચાલતું કે કયા પદાર્થમાંથી હવે કેટલું સુખ લો, ક્યારે મને મળે આમાંથી સુખ. એ જ્યારે ભાવના હંમેશા ચાલ્યા કરતી હોય ત્યારે એ માણસ ફરી પાછો બહિર્મુખ કહેવાય. અહીંયા કે છે પ્રત્યેક બોધ નથી સુખ સ્વરૂપ હું છું, અને એ જે હું સુખ સ્વરૂપ છું એ નિત્ય પ્રાપ્ત છે, મારે સુખ માટે ક્યાંય ફાંફા મારવાની જરૂર નથી, ફાંફા પર મારને કી જરૂરત નહીં. એક નેતાએ કહ્યું એ તો હમને જોર નહીં કિયા ઇલેક્શન મેં, નહીં તો અગર હમ જોર કરતે તો ઉનકો ડિપોઝિટ બચાને કા ફાંફા પડ જાતા, ફાંફા પડ જાતા, ડિપોઝિટ બચાવવાના ફાંફા પડી જશે, એનું હિન્દી કરી દીધું, ફાંફા પડ જાતા. એમ માણસ ફાંફા મારતા હે, ક્યો ફાંફા મારતા હે? ક્યોકિ મેં આનંદ સ્વરૂપ જાણતા નહીં, અને ઊંધું જાણે છે કે વિષયોમાં સુખ છે, હું આનંદ સ્વરૂપ છું એ ખબર નથી, એને બદલે પોતાની જાતને દુઃખી માની બેઠું. વિષયો તો દુઃખ છે, યહી સંસ્પર્શ જા ભોગાઃ દુઃખયોના એવતે, આ બધા વિષયોનું સુખ એ દુઃખની યોની, એને બદલે માણસ એને સુખની યોની માને છે અને વિષયોની વાહે દોડે છે.
अजमायश। अंडरस्टैंड, એટલે કે છે પ્રત્યેક તત્વ બોધને પોતાની જાતનું જ્ઞાન નથી, પોતાની જાતનું બોધ નથી કે હું કોણ છું, હું સુખ સ્વરૂપ છું એ ભાન નથી। એટલે અજ્ઞાનની સાથે વિપરીત જ્ઞાન છે કે શું વિષયોમાં સુખ છે। શાસ્ત્રમાં જ્યારે અજ્ઞાન શબ્દ વપરાય તો અજ્ઞાન શબ્દ કા અર્થ હે વિપરીત જ્ઞાન। मैं सुख स्वरूप हूं उसका अज्ञान है, मतलब मैं जानता नहीं, ऐसा नहीं है। मैं दुख स्वरूप हूं अने विषयों दुख स्वरूप से जानतो नथी, एवं नथी विषयों सुख स्वरूप से एवं मान। એટલે કે છે प्रत्येक बोध विवर्जिता हा तस्मात पराग दर्शिना, माटे पराग दर्शन थी रहित से विषय दर्शन। એટલે प्रत्येक दर्शन वर्जिता, नॉट पराग, प्रत्येक तत्व वो तत्व बोध विवर्जिता, स्वस्वरूप ना बोध थी वंचित छे। कारण के एमणे बीज स्वरूप सुख स्वरूप छे वो स्वीकार्य नथी, अने बीजा में सुख छे मानीने चाले छे। वे एमनु शू थाय छे, ए बहु सरस के छे, कुर्वते कर्म भोगाय कर्म कर्तुम च बुज्यते। આ ગ્રંથિ છે કે હું દુખી છું, અને એ ગ્રંથિ છે કે વિષયોમાં સુખ છે, અને ભગવાને જ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિ બે આપ્યા છે। જ્ઞાન શક્તિ આપી છે વિષયોને ઓળખવાની, જાણવાની, નામ તેમ, અને જેવું કંઈક નવું જોયે એટલે માર જોયે છે। આપ્યો તે ફૂગ વાપર્યું ના હોય તો માર જોઈએ છે ને, જેવું આઈફોન, આઈફોન 10 વાળા આઈફોન 11 વાપરવા માટે નવું આવ્યું એટલે માર જોઈએ છે, કે એમાં વધારે સુખ છે, એ ગ્રંથિ છે। અને આ જે છે એ દુઃખ સ્વરૂપ છે, સાપ છે, આપણે સૌ આપણી પોતાની જાતને દુઃખી માનીએ છીએ, સાપ માનીએ છીએ। અને સાપને જેમ દૂધ પાવાથી ઝેર મોટો થાય એવું કહેવત છે આપણે ત્યાં, એમ વિષયોમાં સુખ મેળવવાનો પ્રયત્ન કરીને બહિર્મુખ રહીને આપણે આપણી જાતને વધારે સમય પ્રચલિત કરી શકીએ, કરી શકતા નથી વિષયોમાં રસ રાખી। એટલે કે છે કર્મ કેમ કરે છે, ભોગાય કુરુવતે કર્મ ભોગાય, ઓકે ભલે કરતો ભોગ માટે, કર્મ કર્તુમ ચ ભુજ્યતે, ભોગવે છે શેના માટે, તો કે કર્મ કરવા માટે, કર્મ કરે શેના માટે, તો કે ભોગવવા માટે, જેને અંગ્રેજીમાં કહે ને કેચ 22, કર્મ કરે છે ભોગ માટે, ભોગ કરે છે કર્મ માટે, કર્મ કરે છે ભોગ માટે, ભોગ કરે છે કર્મ માટે, કર્મ કરે છે ભોગ માટે, ભોગ કરે છે કર્મ માટે। આનું નામ સંસારિક ચક્ર। સંસારને ચક્ર કેમ કહ્યું છે, કે એકમાંથી બીજું, બીજામાં ત્રીજું, ત્રીજામાં ચોથું કરતા ક્યાં ક્યાં માણસ પહોંચી જાય, એ તો છે જ છે, અનંત છે સાયકલ, પરંતુ એને લઈને કર્મ ફળો ઉભા કરે છે, કારણ કે કર્તૃત્વ છે, અને નવા કર્મ ફળો ઉભા થવાના કારણ કેમ છે, કુર્વતે કર્મ ભોગા, કર્મ કર્તુમ છે ભુંજતે, ભુંજતે, જ્યારે પણ કોઈ પણ વિષય પ્રાપ્તિની આપણી ઈચ્છા હોય એને એને મેળવવા પ્રયત્ન કરીએ તો શેના માટે કરીએ છે, એ વિષયનો ઉપભોગ કરવા માટે। કુરુવતે કર્મ ભોગાય, કર્મ શેના માટે કરે છે, ભોગ કરવા માટે। પછી આગળ શું છે, કર્મ કર્તુમ છે ભુજ્યતે, કર્મ ભોગ માટે કરે છે, અને તો ભોગ મળી ગયા કર્મ પતિ નું તો ભોગવી લે, કે ના ના ભોગ કરતી વખતે ભોગ શેના માટે કરે છે, કર્મ કર્તુમ છે, કર્મ અને કરવા માટે ભોગ કરે છે ને, ભોગ કરીને કરે ભોગ, અરે હા કર્મને કરવા માટે ભોગ કરે છે, ભોગ એટલે શયન, અને શયન શેના માટે કરે છે, એટલે કે કર્મ કરવા માટે, એટલે પરસ્પર અવલંબિત છે આ બંને વસ્તુ। અને એ જે માણસ છે કુરવતે કર્મ ભોગાયા,
પ્રત્યેક બયોદવર્જિતને, હા, અને જ્યારે યમરાજા કહે છે ગીતાજીમાં, કશ્ચિત ધીરઃ પ્રત્યેક આત્માન વૈક્ષત, કોઈ ધીર પુરુષ અપ્રત્યેક આત્માને જોશે. કેવો છે આ પ્રયત્ન ખબર છે? શંકરાચાર્યજી લખે છે, ત્યાં નદ્યાહા પ્રતિશોતનમ ઈવ, એમ હિમાલયમાંથી નીકળીને ગંગા ઉત્તર ફણી દોટ માંડતી હોય જ્યારે, ત્યારે તમે એને રોકો. કેટલું બધું પ્રેશર આવે, કેટલું બધું પાણીનું દબાણ આવે રોકી એમાં. એમ અહીંયા કર્મ કરે છે ભોગ માટે દબાણ છે, અને ભોગવે છે ત્યારે નવા કર્મોના બીજ ઉભા કરે છે. આનું નામ સંસાર ચક્ર. કર્મ ભોગ માટે, ને ભોગ શેના માટે? નવા કર્મ માટે. જો એક સિમ્પલ દાખલો આપું, તમે ક્યાંક બરોડા ગયા પહેલી વાર, કે અમદાવાદ ગયા, અને પછી લાગી ભૂખ, તમે તમારા કોક મિત્રને કે ક્યાંક કહો કે ભૂખ લાગી છે ભાઈ, એક બહાર જમીએ. એટલે કહેશે કે આપણે આવી ફૂલ થાળી જમીએ કે પંજાબી જમીએ, કે ના ના મારે એવું આમ હેવી નાસ્તા જેવું જ કરવું છે, કે ચલો રાજુના ખમણ ખાઈએ, વડોદરામાં બહુ વખણાય છે. ચલો કહે છે મહાકાળીનું સેવસળ ખાઈએ, વડોદરામાં મહાકાળીનું સેવસળ વખણાય. મહાકાળી કેમ છે ખબર છે? એટલું બધું તીખું હોય કે તમે ખાતા ખાતા મહાકાળી બની જાઓ, જીભ લાલ જીભ અંદર જ ના છે. તમને મહાકાળી બનાવે છે એટલે મહાકાળી સેવસળ તમે ખાઈ આવ્યા. સુરત જાઓ કે ફલાણાનો લોચો ખાવો છે, સુરતી હુરટી લોકો લોચા બહુ ખાય. અમદાવાદ જાઓ તો કે ફલાણાના નવતાડના સમોસા ને ફલાણાનો ઢોસા ને કંઈ ખાધું તમે. હાલો રાજકોટ આવ્યા તો કે જય સિયારામના પેંડા ખાધા. ખાઈ લીધું, કર્મ કર્યું, શેનું ખાવાનું? એટલે તમે ગયા હોટેલે, ગયા લીધું, બેસીને ખાધું, પૈસા આપ્યા ને પાછા આવ્યા, ભોગ થઈ ગયો. પણ એ જે ભોગ છે ને એ કર્મ માટે છે. કઈ રીતે ભોગ કર્મ માટે કેવી રીતે છે? તમે પતિકી વાત જમી લીધું, બહુ સારું હો, ખરેખર પેંડા બહુ સારા હતા, ખરેખર સેવસળમાં મજા આવી ગયા, બહુ સરસ સેવસળ, જે કંઈ કે લોચો બહુ સારો હતો, મને તો બહુ ભાવેલો છે, મને બહુ ગમે. હા, લોચા ને લોચા જ ગમે, તમે લોચા માસ્ટર જ છો, તમને લોચા જ ગમશે. એનીવે, પછી શું થાય? બીજ દિવસે તમે બહાર ગામ છે થી પાછા આવતા રહ્યા. બહુ બધો પત્ની કે કોઈ પૂછ્યું તો કહ્યું કે આ સારું હતું, ખાવાની મજા આવી, પતી ગયું, ભોગ થઈ ગયા. 5 વર્ષ પછી, એટલે ઓલમોસ્ટ 1875 દિવસ ઉપરાંતના દિવસો થયા, 2000 દિવસ ગયા, અને ફરી તમે સુરત ગયા. સુરત ગયાની ગાડીમાંથી પહોંચો સુરત ત્યારે જ યાદ આવશે કે પેલો લોચો ખાવાનો છે, ભાવ્યો હોય તો. ફરી તમે વડોદરા આવ્યા તો પેલી મહાકાળી યાદ આવી. 5 વર્ષ, 2000 દિવસમાં 2 વાર યાદ નથી કર્યું. એ વચ્ચે પીરિયડ ગયો, એમાં પછી કશું યાદ નથી, જયારે જાઓ ત્યારે બધું યાદ આવી. એટલે શું, એ જે ભોગ ભોગવ્યો ને એ ભોગે નવા કર્મ કરીને ફરી ભોગ કરવાના બીજ તમારામાં મૂકી દીધા. કર્મ કર્મ કુરવતે કર્મ ભોગાયા, કર્મ કરે છે ભોગ માટે, અને કર્મ કર્તુમ ચ ભુજ્યતે, અને ભોગ કર્યા પછી બંધ થવા ને ભાઈ, કે ના કર્મ ભોગ શેના માટે કરે છે? નવું કર્મ કરવા માટે. અને કર્મ શેના માટે કરે છે? ભોગ માટે. ભોગ શેના માટે કરે છે? નવા કર્મો માટે. કર્મ શેના માટે કરે? તો ભોગ માટે. એટલે ભોગ માટે કર્મ, કર્મ માટે ભોગ, ભોગ માટે કર્મ, કર્મ માટે ભોગ, આવું ચાલ્યા કરે. એટલે એને ચક્કર, સંસાર ચક્ર છે. ચક્રનો કદી છેડો જ ના આવે, જેમ તમારું સાયકલનું વ્હીલ હોય
એની શરૂઆત ક્યાં અંત ક્યાં કહી શકો તમે? એટલે આ સંસાર ચક્રમાં ફસાયેલો રહે છે. એની પાછળનું ગણિત બહિર્મુખતા, આત્મજ્ઞાનનો અભાવ, કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય હોવી અને આ બધાને ઇમ્પ્લિમેન્ટ કરી શકવાની નિર્ણય શક્તિ હોવી, પાંચ વસ્તુ હોય ત્યારે માણસને એ યથાર્થ ભોગ મળે છે. એનીવે કમિંગ બેક ટુ ધીસ, કર્મ કર્તુમ જ ભુજતે ભોગમ કર્તુમ ઈચ્છતે. ઠીક છે, કાલે ફરી આવતા સોમવારે આગળ વાત કરશું. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमाधाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.